વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ બે બહુપદીઓ ના અગાઉના સેશન નંબર 15માં આપણે સ્વાધ્યાય નંબર 2.5નો પ્રશ્ન નંબર 9 અને પ્રશ્ન નંબર 10 અવયવ પાડો પૂર્ણ કર્યો, કે જેમાં આપણે આખાનો ઘન અને પર્સનલ પર્સન એટલે કે પોતપોતાના ઘન હોય તો એના અવયવ કેમ પડે તેની સંપૂર્ણ માહિતી મેળવી. તો હવે આજે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 2 બહુપદીઓના સેશન નંબર 16માં આપણે સ્વાધ્યાય 2.5ના આવે છેલ્લા જે બે પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 14 અને પ્રશ્ન નંબર 15 ને આગળ વધારીએ. તો ચાલો જોઈએ સ્વાધ્યાય નંબર 2.5નો પ્રશ્ન નંબર 14. ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેના દરેકની કિંમત મેળવો. તમારે ઘન નથી કરવાનું, ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય કિંમત મેળવવાની છે. તો ચાલો જોઈએ રકમ નંબર 1 શું છે. એની પહેલાં હું તમને એક સમજૂતી આપી દઉં કે આ દાખલા ગણવા માટે કયા સૂત્રનો ઉપયોગ થશે. તો નીચેની સમજૂતીનો ઉપયોગ કરીશું. તો એક સૂત્ર હતું, બહુ લાંબુ સૂત્ર, એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન માઇનસ 3abc, પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ ત્રીજા પદનો ઘન માઇનસ 3 × પહેલું બીજું ત્રીજું. જો આવી રકમ હોય તો એનું વિસ્તરણ આવું થાય. પહેલા કાઉન્સમાં ઘન ભૂલી જાઓ, એ પ્લસ બી પ્લસ સી. બીજા કાઉન્સની અંદર તો કે પહેલાં પદનો વર્ગ એ સ્ક્વેર પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ બી સ્ક્વેર પ્લસ ત્રીજા પદનો વર્ગ પ્લસ સી સ્ક્વેર. હવે ક્યાંય માઇનસ આવ્યા નથી તો આપણે માઇનસ લઈશું. માઇનસ એ બી, માઇનસ બી સી અને માઇનસ એ સી. માઇનસ પહેલું બીજું, માઇનસ બીજું ત્રીજું, માઇનસ ત્રીજું પહેલું. આવું સૂત્ર હતું, બરાબર. હવે જો એમાં કદાચ એ પ્લસ બી પ્લસ સી પદ 0 થતું હોય, એટલે કે ત્રણેય પદોનો સરવાળો, ત્રણ પદ હોય બરાબર, એ ત્રણેય પદોનો સરવાળો કરું જેનો જવાબ 0 થતો હોય, તો અહીં તમે એ પ્લસ બી પ્લસ સીના સ્થાને 0 મૂકી દો તો આપને ખબર છે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો એટલે એ જવાબ શું થઈ જાય, 0. મીન્સ કે જો એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 થતું હોય તો તમારો ફાઇનલ આન્સર આવો આવે, એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન માઇનસ 3abc ઇઝ ઇક્વલ ટુ આખું પદ શું થઈ જશે, 0 સાથે ગુણાકાર 0. હવે આ માઇનસ 3abc બરાબરની પહેલી બાજુ જાય એટલે એક નવું સૂત્ર બની જાય, પ્લસ 3abc થઈ એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન ઇઝ ઇક્વલ ટુ 3abc. તો આ ત્રણેયનો ઘનનો સરવાળો તમારે જોતો હોય તો ડાયરેક્ટ 3 × 3 ગુણાકાર, પહેલું ઇન્ટુ બીજું ઇન્ટુ ત્રીજું 3abc કરો, ડાયરેક્ટ જવાબ થઈ જાય, ઘન કરવા જવું પડે નહીં. તો આ વાત હતી સૂત્ર. જો સૂત્રમાં એ પ્લસ બી પ્લસ સી બરાબર 0 થઈ જતું હોય તો નવું સૂત્ર તમારું બને, એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન ઇઝ ઇક્વલ ટુ 3abc, 3 × પહેલું ઇન્ટુ બીજું ઇન્ટુ ત્રીજું. એટલે કે આ સૂત્રનો ઉપયોગ શું છે કે તમારે ઘન કર્યા વગર ડાયરેક્ટ ઘનનો સરવાળો થઈ જાય, મળી જાય આપણે. તો ચાલો આનો ઉપયોગ કરીએ. કઈ રીતે આવ્યું, તમે જાણ્યું કે આખાની જગ્યાએ 0 થઈ જશે, 0 સાથે ગુણાકાર 0, એટલે માઇનસ 3abc આ બાજુ આવે એટલે પ્લસ 3abc. ચાલો જોઈએ રકમ નંબર 1. માઇનસ 12નો ઘન પ્લસ 7નો ઘન પ્લસ 5નો ઘન, તો આની કિંમત શું થાય? તો તમે શું કરશો ખબર, મને કહેશો સાહેબ 7 × 7 × 7 કરી નાખો, 5 × 5 × 5 કરી નાખો અને 12નો ઘન કરી નાખો. જવાબ આપણે ના પાડી છે, ઘનનું મૂલ્ય મેળવવાનું જ નથી, ઘન કર્યા વગર લાવવાનું છે. તો તમારે હવે આમ જોવાનું કે ભાઈ આ એકવાર ત્રણેયનો સરવાળો તો 0 નથી થતો ને, એમ જોવું પડે. તો તમે પહેલાં આને નામકરણ કરો, દરેક પદને એ બી અને સી જણાવો. તો ફરી એકવાર રકમ કહી દઉં, માઇનસ 12 આખાનો ઘન પ્લસ 7 આખાનો ઘન પ્લસ 5 આખાના ઘનની કિંમત મેળવવાની છે. તો સૌથી પહેલાં હું નામકરણ કરીશ, તો કે માઇનસ 12ને એ કહીશ, એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 12, બી ઇઝ ઇક્વલ ટુ 7 અને સી ઇઝ ઇક્વલ ટુ 5 લેતા. તો નામકરણ કરી નાખ્યું. હવે તમે એનો સરવાળો કરો, એ પ્લસ બી પ્લસ સી, જુઓ શું થાય છે. તો એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એના સ્થાને માઇનસ 12 પ્લસ બીના સ્થાને પ્લસ 7 પ્લસ સીના સ્થાને 5. હવે આપણે જાણીએ છીએ કે અહીં 7 × 5 કેટલા થાય, 12. તો માઇનસ 12 જે છે તે એમનામ રાખવાના અને 7 + 5 એટલે 12. હવે તમે જોઈ શકો છો કે ભાઈ 12માંથી 12 ઉડી જાય એટલે જવાબ તમારો આવે 0. શું આવે? 0.
માઇનસ બારમાંથી બાર જાય એટલે ઝીરો, માટે એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું? ઝીરો. ત્રણેય પદનો સરવાળો મિત્રો અહીં શું થાય છે? ઝીરો. તો તમને હક છે, કયું સૂત્ર મૂકવાનું? એ ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘન ઇઝ ઇક્વલ ટુ થ્રી એ બી સી સૂત્ર મૂકી શકો. તો ચાલો મૂકીએ. તેથી સૂત્ર મૂક્યું, એનો ઘન, એ સૂત્ર ત્યારે જ મૂકી શકો. ફરી એકવાર કહી દઉં, ત્રણેય પદનો સરવાળો શું થતો હોય? ઝીરો. તો ઝીરો ચેક કરવાનો, જો નથી થતો તો આ સૂત્ર ના મૂકી શકો, તો દાખલો આ રીતે ના ગણી શકાય, પણ થઈ જતો હશે એવું જ સેટ કરેલું હોય. એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન ઇઝ ઇક્વલ ટુ થ્રી એ બી સી માં હવે હું એ કિંમત મૂકી દઉં સૂત્રમાં, એના સ્થાને માઇનસ બાર, બીના સ્થાને સાત અને સીના સ્થાને પાંચ લેતા. ચાલો લઈએ. માટે માઇનસ બાર આખાનો ઘન પ્લસ બીના સ્થાને સાત આખાનો ઘન પ્લસ સીના સ્થાને પાંચ આખાનો ઘન ઇઝ ઇક્વલ ટુ થ્રી એના સ્થાને કાઉસમાં માઇનસ બાર ઇન્ટુ બીના સ્થાને સાત ઇન્ટુ સીના સ્થાને પાંચ. તો જોઈ શકો છો, હવે ગુણાકાર કરવાનો. તો સૌથી પહેલાં અહીં માઇનસ પ્લસ શું થઈ જાય? માઇનસ. એટલે તમારો જવાબ ફાઇનલ જેમાં આવશે માઇનસમાં આવશે. ચાલો હવે છે ને, બાર તેરી છત્રીસ ગુણ્યા સાત પંચા પાંત્રીસ, બબ્બેના ગયા, બાર તેરી છત્રીસ અને સાત પંચા પાંત્રીસ. હવે છત્રીસ ગુણ્યા પાંત્રીસ કરશો એટલે એ જવાબ તમારો માઇનસમાં જે આવે એ માઇનસ. ક્યાંથી આવ્યા? તો કે માઇનસ પ્લસ માઇનસ માટે. તો જોઈએ ચાલો શું થાય છે. જવાબ આવશે તમારો ફાઇનલ માઇનસ બારસો ને સાહીઠ. બરાબર છે, ડાયરેક્ટ ના કરવો હોય તો આ બબ્બે જોડ પાડવાની, બાર તેરી છત્રી સાત પંચા પાંત્રી, પછી છત્રી ગુણ્યા પાંત્રી પાછા કરો એટલે બારસો ને સાહીઠ થાય અને પ્લસ માઇનસ ઇન્ટુ શું થઈ જશે? માઇનસ. તો તમે જોઈ શકો છો મેં એક કોઈ પદનો ઘન નથી કર્યો, છતાંય આપણો એનો સરવાળો મેળવી દીધો. કેટલો આવ્યો? માઇનસ બારસો સાહીઠ. તો એને કયો સૂત્રનો ઉપયોગ કર્યો? એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન ઇઝ ઇક્વલ ટુ થ્રી એ બી સી. ક્યારે? ત્રણેય પદ રકમના ત્રણેય પદનો સરવાળો શું થતો હોય? ઝીરો. ત્યારે જ. ચાલો હજી લઈ આવ્યો પ્રશ્ન નંબર ચૌદનો દાખલા નંબર બે. બાકીની વસ્તુ ઉપર મેં હમણાં જ રાખી છે તમને દેખાય એટલે. ચાલો, રકમ છે અઠ્યાવીસનો ઘન, દાખલા નંબર બે, અઠ્યાવીસનો ઘન પ્લસ કાઉસની અંદર માઇનસ પંદર આખાનો ઘન પ્લસ કાઉસની અંદર માઇનસ તેર આખાનો ઘન. તો અહીં તમારે ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય આપણે ગણતરી કરવાની છે. તો ચાલો જોઈ લઈએ. પહેલાં આને નામકરણ આપી દઈએ, એ બી અને સી. ચાલો આપી દીધા, એ બરાબર અઠ્યાવીસ, બી બરાબર માઇનસ પંદર અને સી બરાબર માઇનસ તેર, કારણ કે માઇનસ છે કાઉસમાં. માટે એના સ્થાને અઠ્યાવીસ, બીના સ્થાને માઇનસ પંદર, સીના સ્થાને માઇનસ તેર. તો હવે તમારે શું કરવાનું છે? ત્રણેયનો સરવાળો કરી જુઓ એકવાર શું થાય છે. તો ચાલો, એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ અઠ્યાવીસ પ્લસ બીના સ્થાને માઇનસ પંદર પ્લસ સીના સ્થાને માઇનસ તેર. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ પ્લસ માઇનસ માઇનસ થાય, પ્લસ માઇનસ માઇનસ થાય. તો ચાલો કરીએ સાદુરૂપ, અઠ્યાવીસ માઇનસ, હવે તમે આવી રીતે લખી શકો કે અઠ્યાવીસ માઇનસ પંદર માઇનસ તેર. બરાબર, એક સ્ટેપ વધારે હોય તો આ રીતે. હવે જો સમાન નિશાની સરવાળો એટલે કે માઇનસ માઇનસ છે એટલે સરવાળો થશે મોટાને માન, એટલે અઠ્યાવીસના અઠ્યાવીસ, પંદર ને તેર અઠ્યાવીસ, મોટાને માન માઇનસ અઠ્યાવીસ, આ એ રીતે બન્યા છે. બરાબર, તો અઠ્યાવીસમાંથી અઠ્યાવીસ જાય તો જવાબ શું થાય? ઝીરો થાય. આરામથી આપણે જાણીએ છીએ એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, અઠ્યાવીસ માઇનસ અઠ્યાવીસ ઝીરો. તો આ રીતે સાદરૂપ આપ્યું અને આપણે જોઈ લીધું કે રકમના ત્રણેય પદોનો સરવાળો શું થાય છે? ઝીરો થાય છે. માટે આપણે કયું સૂત્ર વાપરી શકીએ? તો લખું છું અહીં, એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન ઇઝ ઇક્વલ ટુ થ્રી એ બી સી થાય, સૂત્ર વાપરી શકીએ. ચાલો એના સ્થાને કિંમત મૂકીએ આપણે. તો એના સ્થાને અઠ્યાવીસ, બીના સ્થાને માઇનસ પંદર અને સીના સ્થાને માઇનસ તેર લેતા. તો માટે એના સ્થાને અઠ્યાવીસનો ઘન પ્લસ બીનો ઘન, તો બીના સ્થાને માઇનસ પંદરનો ઘન કાઉસમાં લખજો માઇનસ છે માટે, પ્લસ સીનો ઘન, તો સીના સ્થાને માઇનસ તેર આખાનો ઘન ઇઝ ઇક્વલ ટુ સૂત્રમાં થ્રી ઇન્ટુ પેલું પદ ઇન્ટુ બીજું પદ ઇન્ટુ ત્રીજું પદ. તો થ્રી ઇન્ટુ કાઉસમાં એના સ્થાને અઠ્યાવીસ, ઇન્ટુ કાઉસમાં બીના સ્થાને માઇનસ પંદર, ઇન્ટુ સીના સ્થાને કાઉસમાં માઇનસ તેર. જોઈ શકો છો
હવે અહીં ખાસ ધ્યાન, એ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે આપણો જવાબ માઇનસ નહીં આવે, પ્લસમાં આવશે, જાણીએ છીએ આપણે. ઓકે, ફરી એકવાર માઇનસ માઇનસ શું થઈ ગયું? પ્લસ. એટલે માઇનસ આવશે નહીં. તો સૌથી પહેલું કામ, બબ્બેના ઝુમખા પાડીને ગુણાકાર કરી નાખો. 28 × 3, તો 8 × 3 = 24 વધી પડી 2, 3 × 2 = 2 = 84 એટલે 84 × હવે તમારે કરવાનું છે 15 × 13. માઇનસ માઇનસ તો પ્લસ, એ તો વયા ગયા છે, જાણીએ છીએ આપણે. તો ચાલો જોઈ લઈએ શું થાય એ પણ. તો 15 × 13 એકમ દશકની શું? 5 × 5, 1 × 1. ચાલો હવે એકમનો 5 × 3 = 15 વધી પડી 1, 3 × 1 = 3 અને 1 × 4 = 45. તો 5, 9 અને 195 એટલે અહીંયા આવશે 195. તો હવે આપણે જાણીએ છીએ કે તમે 84 × 195 કરશો તો એનો જવાબ આવશે 16380. ઇન શોર્ટ, જ્યારે તમે આ બધા જનો ગુણાકાર કરી લેશો, એટલે કે માઇનસ માઇનસ પ્લસ, અને ફાઇનલ આન્સર તમારો આવશે 16380. તો આ રીતે હોય છે ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાયનો કિંમત મેળવવાના દાખલા. તો શું કરવાનું? તમારે નામકરણ કરીને જોઈ લેવાનું કે ત્રણેય પદનો સરવાળો 0 થાય છે કે નહીં, અને જો 0 થઈ જતો હોય તો ડાયરેક્ટ આપણું સૂત્ર એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન ઇઝ ઇક્વલ ટુ 3abc માં કિંમત મૂકી અને એની કિંમત આપણે મળી જાય છે ઘન કર્યા વગર. તો ચાલો આગળ વધીએ. હવે આપણે સ્વાધ્યાય 2.5 ના પ્રશ્ન નંબર 15 તરફ. શું છે? નીચે લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલ છે. તો તમે જાણો છો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે આપણે જોઈ શકીએ કે ભાઈ લંબચોરસને બે પરિમાણ હોય, લંબાઈ અને પહોળાઈ. એટલે ગુણાકારમાં જે પહેલું હોય એ લંબાઈ સંભવિત હોય અને બીજું હોય એ પહોળાઈ હોય. આપણે અત્યારે યાદ રાખશું સંભવિત, કારણ કે એવું જરૂરી નથી પહેલી પહોળાઈ હોય ને બીજી લંબાઈ હોય. એટલે તો આપણે પૂછ્યું છે સંભવિત. ઓકે, નો પ્રોબ્લેમ, સૂત્ર યાદ રાખીને કામ આગળ વધારીએ. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો તમારે હવે શું કરવાનું છે? રકમમાં કે ક્ષેત્રફળ આપ્યું છે એના ઉપરથી તમારે લંબાઈ અને પહોળાઈ મેળવવાની છે. તો આરામથી મળી જાય, નો પ્રોબ્લેમ. તો સૂત્ર છે લંબચોરસનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આના ઉપરથી આપણે લંબાઈ અને પહોળાઈ મળી જાય. તો શું કરવાનું છે એની મેં તમને સમજૂતી આપી. આથી ક્ષેત્રફળ દર્શાવતી જે પદાવલી હોય રકમ, એના તમારે બે અવયવ પાડવાના. બે અવયવ પાડો એટલે પહેલો લંબાઈ થઈ જાય અને બીજી પહોળાઈ થઈ જાય, એટલે કે લંબચોરસની સંભવિત લંબાઈ અને પહોળાઈ મળી જાય છે. તો શું કરવાનું? તમને જે બહુપદી આપી હોય એના બે અવયવ પાડી દેવાના, કારણ કે તમને ક્ષેત્રફળ રકમ એટલે કે આંકડા સ્વરૂપે નહીં હોય, બહુપદી ચેપ્ટર છે એટલે બહુપદી સ્વરૂપે હશે. એના બે અવયવ પાડો છો, તેમાંથી એક લંબાઈ હોય અને બીજી પહોળાઈ હોય. તો દાખલા નંબર 1, ક્ષેત્રફળ તમને આપેલું છે 25a² - 35a + 12. તો આ છે ક્ષેત્રફળ લંબચોરસનું. તો આ પદાવલીના તમારે બે અવયવ પાડી દેવાના, એટલે એમાંથી એક લંબાઈ થઈ જાય, બીજી પહોળાઈ થઈ જાય. તો હવે અવયવ કેમ પાડવા? તો આપણું રિવિઝન યાદ કરો, 3 પદ માથે 2 ઘાત, ભાગલા પાડો રાજ કરો, ભાગલા પાડો રાજ કરો. તો તમારે પહેલાંનો અને છેલ્લાનો શું કરવાનો? ગુણાકાર, એટલે કે 25 × 12. તો આપણે જાણીએ છીએ કે ભાઈ 25 × 12 એ લાંબુ થઈ જાય મોટું, એટલે તમારે 25ના પાછા ભાગ પાડવાના, 25 અને 12 ના 4 × 3 = 12 ભાગ પાડી દીધા. હવે નિશાની જુઓ, માઇનસ પ્લસ. તો આપણે સમીકરણમાં માઇનસ પ્લસ હોય તો અવયવમાં શું મૂકવાની વાત થઈ છે? માઇનસ માઇનસ. ફરી એકવાર, સમીકરણમાં માઇનસ પ્લસ તો અવયવમાં મૂકવાની માઇનસ માઇનસ. ફરી વાર યાદ કરાવીએ, અહીં સમીકરણ અને અહીં અવયવ. તો સમીકરણમાં પ્લસ પ્લસ તો અવયવમાં પણ પ્લસ પ્લસ, સમીકરણમાં પ્લસ માઇનસ તો અવયવમાંય પ્લસ માઇનસ. પરંતુ જો હવે બીજા બે ભાગ છે અને એ કરીએ, સમીકરણમાં કઈ આવે? માઇનસ માઇનસ. તો માઇનસ પ્લસ મૂકીએ છીએ, અને જો માઇનસ પ્લસ સમીકરણમાં હોય તો અવયવમાં માઇનસ માઇનસ મૂકીએ છીએ. યાદ છે આ કોષ્ટક? ભાગલા પાડો રાજ કરવાનું હતું એ. ઓકે, તો આ ઉપરથી આપણે જોઈ લીધું કે સમીકરણમાં માઇનસ પ્લસ હોવાના કારણે અવયવમાં આપણે મૂક્યા છે માઇનસ માઇનસ, એટલે કે સમાન નિશાની સરવાળો. તો અહીં જે 4 ભાગ છે
એને તમે ગુણાકાર કરો કોઈ પણ બે સ્વરૂપે, બરાબર? કોઈ પણ બે લઈ અને તમારે અહીં બે આંકડા એવા મૂકવાના છે કે જેથી સરવાળો 35 થાય. તો હું પહેલી ચેઇન બનાવીશ 5 ચોકને 20, અને બીજી ચેઇન બનાવીશ 5 તેરીને 15, તો 20 ને 15 35 થઈ ગયા. તો તમારા બે જે ભાગ પડવાના છે એ કયા પડશે? -20 -15. તો આ જે તમારી વચ્ચેની નિશાની છે એનું તમે ભાગલા પાડ્યા. કયા ભાગલા પાડ્યા? તો ચાલો જોઈએ. તો ભાગલા છે તમારા વચ્ચેના પદના પાડી દઈએ, તો બને છે 25 એનો વર્ગ -35 એ +12 ના ભાગ પાડીએ છીએ અહીં. 25 એનો વર્ગ -20 એ -15 એ +12. તમે જોઈ શકો છો જે ભાગ પાડીએ અમે અહીં લખ્યા છે -20 એ, તો 35 એના ભાગ પાડ્યા -20 એ -15 એ. કઈ રીતે? તેનું સાદુરૂપ હમણાં જ આપણે શીખ્યા. હવે તમારે શું કરવાનું? બબ્બેના જુમખા બનાવવાના છે સમૂહ આવી રીતે બબ્બેના. ચલો બે બેના સમૂહ બની જાય એટલે જેટલા સામાન્ય નીકળતા હોય એટલા આપણે સામાન્ય કાઢીશું. તો સામાન્ય કાઢીએ શું થાય છે? તો અહીં બબ્બેના ઝુમખા બનાવી દીધા છે. તો પહેલું જે ઝુમખું છે એમાંથી 25 25 25, 5 ચોક 20 એટલે 5, અને એ સ્ક્વેર અને એ છે માટે જોઈ શકો છો અહીંથી એ 5 એ કોમન નીકળશે પહેલામાંથી. તો 5 એ કોમન કાઢું તો કાઉન્સની અંદર શું વધે? 25 25 25 ના 5 આવી ગયા છે એટલે 5 વધશે. એ સ્ક્વેરમાંથી એ આવી ગયો છે એટલે એ વધશે. માઇનસના માઇનસ, 5 ચોક 20માંથી 5 આવી ગયા છે એટલે 4 વધશે, અને એ તો ઓલરેડી કોમન છે જ એટલે કાઉન્સમાં 5 એ -4. સેમ ટુ સેમ કાઉન્સ આપણે બીજો બનવો જોઈએ. તો વચ્ચે કઈ નિશાની છે? માઇનસ. અહીં કઈ નિશાની છે? પ્લસ. તો નિશાની ચેન્જ કરવી પડે માટે માઇનસ કોમન કાઢવા પડે. તો જોઈ શકો છો મેં અહીં માઇનસ કોમન કાઢી લીધા છે ઓલરેડી. ચલો હવે આગળ, 5 તેરી 15 અને 4 તેરી 12, તો 3 કોમન નીકળશે. તો 3 કોમન કાઢ્યા. માઇનસ શું કામ કાઢ્યા? કારણ કે પહેલો કાઉન્સ હોય એવું સેમ બનાવવાનું. તો અહીં નિશાની માઇનસ હતી, અહીં વચ્ચે પ્લસ હતી, તો નિશાની ફેરવવા માઇનસ કાઢવા જરૂરી હતા. ચલો હવે કોમન કાઢીએ 3. તો 5 તેરી 15, 3 કોમન, તો 5 વધશે, એ વધશે. હવે પ્લસ, પણ અહીં માઇનસ કોમન કાઢ્યા છે તો અંદરની નિશાની ફરી જાય એટલે પ્લસના માઇનસ થઈ ગયા. 4 તેરી 12, માંથી 3 આપણે સામાન્ય કાઢીએ એટલે 4 વધે. તો જોઈ શકો છો બે કાઉન્સમાં 5 એ -4, 5 એ -4 હોવાથી ફરીવાર એને આપણે સામાન્ય કાઢીશું. તો 5 એ -4 સામાન્ય કાઢો તો બીજા કાઉન્સમાં વધે 5 એ -3. તો બે અહીં ભાગ પડી ગયા, 5 એ -4 × 5 એ -3, 5 એ -4 ઇન્ટુ 5 એ -3. તો બે અવયવ પડી ગયા, એમાંથી એકને આપણે લંબાઈ કહી દઈએ અને બીજાને પહોળાઈ કહી દઈએ. તો આમ આપેલ લંબચોરસની સંભવિત લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 5 એ -4 અને 5 એ -3 છે. તો આ બહુપદીના આપણે અવયવ પાડ્યા છે, અને અવયવમાં પહેલો લંબાઈ કહી દઈએ, બીજો પહોળાઈ. તો ઘનફળ ઉપરથી લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કઈ રીતે મળે એના માટેનો છેલ્લો પ્રશ્ન આ સ્વાધ્યાયનો, પ્રકરણનો પ્રશ્ન નંબર 16. નીચે લંબઘનના ઘનફળ દર્શાવેલ છે તો તેમના શક્ય પરિમાણ શોધો. પરિમાણ એટલે શું? તો પહેલાં તમને કહી દઉં ઘનફળ કઈ રીતે મળે. લંબઘનનું ઘનફળ એટલે જગ્યા, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, કેટલી લંબાઈ છે, કેટલી પહોળાઈ છે અને કેટલી ઊંચાઈ. તો એના શક્ય પરિમાણ કેટલા થઈ ગયા ઘનફળ હોય ત્યારે? 3, લંબાઈ પહોળાઈ ઊંચાઈ. અને જો ક્ષેત્રફળ હોય તો એના પરિમાણ 2 થાય. કયા કયા? લંબાઈ અને પહોળાઈ, જે આપણે પ્રશ્ન નંબર 15માં જોયું. તો અહીં ઘનફળ છે તો જો ક્ષેત્રફળ હતું તો એ આપણે 2 અવયવ પાડ્યા. જ્યારે ઘનફળ છે તો કેટલા અવયવ પાડવા પડશે? 3. એમાંથી એક લંબાઈ હશે, બીજી પહોળાઈ અને ત્રીજી ઊંચાઈ. તો ચાલો જોઈએ સમજૂતી. હવે લંબઘનના ઘનફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ઓકે, તો આથી ઘનફળ દર્શાવતી જે પદાવલી હોય એના તમારે 3 અવયવ પાડવાથી આપણને લંબઘનની શક્ય પરિમાણ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ મળશે. તો ચાલો જોઈએ દાખલા નંબર 1. ઘનફળ આપેલું છે 3x² - 12x, 3x² - 12x. તો અહીં તમે જોઈ શકો કોમન હું કાઢી શકું કે અહીં 2x અને x છે એટલે x કોમન નીકળશે. 3 અને 12 છે તો 4 તેરી 12, 3 એકા 3 એટલે 3 કોમન નીકળશે અને સાથે x. તો કોમન કાઢીએ અહીં 3x² - 12x = 3xને કોમન કાઢ્યા છે. તો તમે જોઈ શકો છો 3x જેવા કોમન નીકળશે એટલે 3 એકા 3 કોમન
એક્સ સામાન્ય, તો અંદર એક્સ વધે, કાઉન્સમાં એક્સ મૂક્યો, માઇનસ ચાર તેરી બારમાંથી ત્રણ સામાન્ય કાઢ્યા છે તો ચાર વધે, અને એક્સ તો ઓલરેડી સામાન્ય જ છે એટલે ચાર વધશે, તો ત્રણ એક્સ કાઉન્સની અંદર એક્સ માઇનસ ચાર. તો હવે તમે જોઈ શકો છો અહીં ત્રણ ગુણ્યા એક્સ માઇનસ ચાર આવા ભાગ પડ્યા, તો એક લંબાઈ થઈ જાય, એક પહોળાઈ થઈ જાય, અને એક શું થઈ જશે, ઊંચાઈ. તો આવી રીતે ભાગ પાડીને આપણે સાદુરૂપ આપી દઈએ. આમ આપેલા લંબઘનના શક્ય પરિમાણ અનુક્રમે ત્રણ, અલ્પવિરામ એક્સ અને એક્સ માઇનસ ચાર છે, અજ્ઞાત છે. હવે એક્સના સ્થાને કિંમત મૂકતા જાઓ એ રીતે તમને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ મળતી જાય. તો આપણે અત્યારે બહુપદી સ્વરૂપે છે ઘનફળ, એટલે આપણા જે પરિમાણના માપ છે લંબાઈ પહોળાઈ ઊંચાઈ એ પણ એક્સ સ્વરૂપે જ મળશે. તો જોઈ શકો છો એક ત્રણ છે, બીજી લંબાઈ એક્સ છે, અને ત્રીજી એક્સ માઇનસ ચાર છે. તો આવા દાખલા બીજા અંદર એક છે જે તમને પ્રેક્ટિસ માટે જાતે આપું છું, જે તમે જાતે ગણી શકો, અને સાથે સાથે ઉદાહરણ પણ તમારે ગણવાના છે. તો આ રીતે અહીં આપણું આખું પ્રકરણ સમગ્ર પૂરું થાય છે, જેમાં બહુપદી શીખ્યા, બહુપદીના શૂન્યો શીખ્યા, બહુપદી માટે ભાગાકાર શીખ્યા, પછી આગળ બહુપદીનું વિસ્તરણ અને એના અવયવ કેમ પડે છે, અવયવ પ્રમેય, શેષ પ્રમેય વગેરેની સમગ્ર માહિતી આપણે આ પ્રકરણમાં મેળવી હતી. તો ખાસ આ પ્રકરણ પ્રેક્ટિસનું છે, જેટલી પ્રેક્ટિસ વધારે એટલો આ ચેપ્ટરમાં વધારે તમને ખબર પડશે.